हमारी नानकड़ी आँखों ने सपनानी पाँखों ने पाँखों माँ उड़वानी हो। दुख जी बिहारो हार सुख साव पेले पार उमर छे नानी ने प्रश्नो अपार। हूँ तो मल कूचू तो दर रोजे हूँ तो वर सूचू दरियानी मोजे हूँ तो मल कूचू तो दर रोजे मारी आँख की आकाश पद जोजे। મને તો એ સવાલ થાય છે કે આ પંડિત અડધી રાતે આ સ્ત્રીના ઘરે શું કામ આવ્યા હતા? પૂછો પૂજારીને કે ગમે તેવા અપશબ્દો વાપરવા એમને શોભે છે? આયો મોટો પૂછવા વાળો. પેલા સરપંચ સાહેબને એ કે તું એના ફોટા નહોતો પાડતો? ચંપા, એને ફોટા પાડવા નહોતી દેતી? જી, તમે જે વિચારો છો ને બહુ છિપોરું વિચારો. એક સ્ત્રી અને પુરુષ વચ્ચે માન મર્યાદાના આદર સન્માનના પણ સંબંધો હોઈ શકે. વાદો તમે નહીં સમજો. બસ બે ઘડી બોલવાની છૂટ છું આપી, તમે તો દેકારો મચાવી દીધો. રાકેશભાઈ, મેં તમને એક વાર સમજાવ્યા હતા કે ઘણી વાર સત્ય કરતા શાંતિ વધારે જરૂરી છે, પણ તમે તો વિવાદનો વંટોળ ઉભો કર્યો. તમારું તર્ક સાચું કે એ સ્ત્રી વિધવા છે એમાં એનો વાંક નથી, અને હું પણ એને વાંક ગુનો ગણતો પણ નથી. એ તો નસીબના ખેલ છે. પણ સ્ત્રી તરીકે પોતાની સુરક્ષા માટે નક્કી કરેલી એક મર્યાદા છે. એ જ્યારે જ્યારે ઓળંગે છે ત્યારે ત્યારે વિવાદ ઊભો થાય છે. તમે ઉકરડો સાફ કરવા નીકળ્યા છો, ઘણી સારી વાત કહેવાય. હવે ઉકરડો ગંધાય છે, નાક બંધ કરશો તો શ્વાસ કેવી રીતે લેશો? તમે આ સ્ત્રીનો સાથ આપ્યો, તમારો પ્રયત્ન સારો, પણ હવે તમે તો જતા રહેશો. રાકેશભાઈ, એમણે આ ગામમાં રહેવાનું છે, કેટલાના મોઢા બંધ કરીને જશો? એટલે સરપંચ સાહેબ, તમે પણ નરોવા કુંજરોવાની રીત અપનાવશો? હું કોઈ નીતિ જ નથી અપનાવી રહ્યો. હું ફક્ત એટલું જ કહું છું કે અમુક પ્રશ્નોના જવાબ નથી હોતા. એ જ્યાં છે જેમ છે એવી રીતે રહેવા દેવા જોઈએ. સિદ્ધરાજભા, તમે ગામમાં વિધવા લગ્નનો નિયમ કેમ નથી લાવતા? તમને લાજ શરમ છે કે નહીં? એક ભાવમાં બે ભાવ, અરે આને ગાળ આપી કહેવાય? સાંભળી લીધું માસ્તર. હવે આમાં મારે નિયમ લાવો કે ના લાવો શું ફરક પડશે? એટલે હું એવું સમજું કે તમે વિધવા લગ્નની વિરુદ્ધ નથી? હું અત્યારે એ સમજુ છું કે તમે તમારી સીમા ઓળંગી રહ્યા છો. હવે તમે આ ગામ છોડી જતા રહો.
ફરી પાછા ક્યારે મારા ગામમાં આવતા નહીં। એટલા માટે નહીં કે તમે ખોટા છો। એટલા માટે કે તમે સમય સમય પર અર્થ વગરનું સત્ય પુરવાર કરી રહ્યા છો। તારું સિદ્ધરાજ, હું આ અર્થહીન સત્યને અર્થ સફર કરવા માંગુ છું। તમારા માટે મને માન છે અને તમે જે રીતે જીવન જીવી રહ્યા છો એને હું સલામ કરું છું। આદર અને સન્માન સાથે હું બસ એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમે મારી સાથે લગ્ન કરશો? તમે તર્કથી જ સ્ત્રીને જુઓ છો। તમે જો એની લાગણીને સમજ્યા હોત તો આવું જાહેરમાં ના પૂછો। હવે તમે જઈ શકો છો। જી સરપંચ સાહેબ, કાલથી મંદિરની જવાબદારી પાશા મહારાજની રહેશે અને આજ પછી તમે ગામની કોઈ પણ સ્ત્રી માટે ઉતરતા શબ્દો વાપર્યા છે તો તમે તમારી ઘરની બહાર ના નીકળતા। તબિયતના ઠેકાણા તો છે નહીં, કોણ જાણે ક્યારે ભગવાનનું તેડું આવે છે। હે, આ ઉપર જઈ અને એની પાસે ફરિયાદ કરું? તમે મને જાત્રા ન કરવા દીધી અને વહેલી બોલાવી લીધી, એના કરતા એકવાર દર્શન કરી આવવા સારા। હા ને પાછી સારી વાત તો એ છે કે પંચાયત જાત્રાએ જવા હાટુ પૈસા આપે છે। હા, સરપંચ સાહેબની યોજના મને એટલે જ બહુ ગમે છે। એક તો એવું થાય છે એમને આપણી કેટલી બધી ચિંતા છે ને? તે છે જ ને, તમે જ કયો બાકી પ્રદેશના કયા ગામમાં જાત્રાએ જવા હાટુ પંચાયત પૈસા આપે? હા તો આપણે નસીબવાળા છીએ કે આપણા ગામમાં આવા સરપંચ સાહેબ છે। અરે મોટી બા, દરવાજો તો ખોલો। નહીં ખોલું, પડી રહે અંદર, તને તો બહાર જ નથી કાઢવી। ના મોટી બા, આવું ના કરો ને, બે દી થઈ ગયા, હવે જો તોફાન નહીં કરું બસ। ના, તું દર વખતે આવું જ બોલે છે। પછાડ્યા કર દરવાજો, પણ તને બહાર તો હું નહીં જ કાઢું।
ખેરુના બાપુની તબિયતની મને બહુ ચિંતા થાય છે. ઘરમાં મારા સિવાય કોઈને એમની તબિયતની પડી નથી. એમને પોતાને પણ નહીં, બધાને સમય આપે છે. મારી માજન મંડળ સાથે મેરુ કાકા સરપંચ સાહેબની તબિયત નથી સારી. કેમ, શું થયું? એમનું માથું દુખે છે. એને તબિયત ખરાબ ન કહેવાય મારી. ગઈકાલ રાતના ઊંઘ્યા નથી. મારી તમે ચિંતા ન કરો, એમને થોડો પિત માથે ચડી ગયો છે. થોડો પિત? મેરુ કાકા, તમને તો એમની તબિયતની કઈ ચિંતા જ નથી. અરે, આજે માથું દુખે છે, કાલે તાવ આવશે, અને પછી કઈ નું કઈ. એક વાર તબિયત બગડે અને ધ્યાન ના રાખીએ ને તો તકલીફ વધી જાય. ગયેલો રૂપિયો પાછો આવે, પણ બગડેલી તંદુરસ્તી સુધરતી નથી. મારી તમારી વાત સાચી છે, પણ મને આમાં કઈ બહુ ચિંતા કરવા જેવું નથી લાગતું. પણ મને લાગે છે. પણ મારી, મને કહી દેવા દો કે મહાજન મંડળ સાથે મુલાકાત રાખવી કે ન રાખવી, બધા રાહ જુએ છે. તે ના જ રાખવાની હોય ને, એના માટે પણ તમે સરપંચ સાહેબની ઊંઘમાં ખલેલ પાડશો? સારું, તો હું એમને પૂછ્યા વગર કરીશ. એમને કહી દેવાનું હોય કે એ લોકોએ મળવાનું ટાળ્યું, બધું તમારા પર લેવાની ક્યાં જરૂર છે. ભલે, પણ મારી, હેરુ કાકા, મેં તમને કહ્યું ને, તમે તમારું કામ પતાવો. કેરુના બાપુને સારું નહીં થાય ત્યાં સુધી હું એમને ઓરડામાંથી બહાર નહીં નીકળવા દઉં. મેં તો નક્કી જ કર્યું છે કે સ્વાસ્થ્ય પહેલા પછી બીજું બધું. જાત છે તો જગત છે, પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે પૈરી થી હાઈરા. સારું છે, મેં લગન નથી કર્યા. મને કઈ કીધું ના? ઠીક છે, તમે જાઓ. આજે બે માંથી એકનું આવી પડ્યું, કા મારું કા મારી. હે ભગવાન! તમને તમારી ના પડી હોય, પણ મને તો તમારી ફિકર હોય જ ને. હું તમારી પત્ની છું. મોટા ભાભી, હું શું કહું છું, આપણે મારુને અહીંયા જ રાખીને જઈએ છે, પણ તુલિયાનું ધ્યાન તો રાખશે ને? હા હા, જરાય ચિંતા નહીં. રૂખીબેનને કહી દીધું છે, એ દિવસમાં બે વાર આંટા મારી હશે. અને તુલીને સમજાવી દીધું છે મેં તો, કે સુરીને ઓરડાની બહાર જ નહીં કાઢ. એ બહાર નીકળે, તોફાન કરે, તો આપણને તકલીફ. નાવા ધોવા માટે જ બહાર કાઢીએ છીએ એને. બાકી ભલે ને પડી રહેતી અંદર, રમ્યા કરશે પોતાના પાછી કા અને કોળીઓથી. અરે અરે અરે, આજે તમે ઊભા નહીં થાવ અને આ ઓરડામાંથી બહાર તો નહીં જ નીકળો. દેવી, મને કશું જ નથી થયું, તમે ચિંતા ના કરો. હું ચિંતા નહીં કરું તો કોણ કરશે? સારું, તમે ચિંતા કરો બસ. આખી રાત ફરિયાદ કરી છે, માથું દુખે છે, માથું દુખે છે, આખી રાત સૂતા નથી. પણ હવે સારું છે. સારું થયું નથી અને કામે વળગ્યા નથી. અરે, થોડો તો આરામ કરી લો. તબિયત વધારે બગડશે તો લોકો નહીં આવે સહન કરવા માટે. ગામવાળાઓ માટે જાત ઘસી નાખો છો. હવે કોઈ લોકોને તમારા માથાના દુખાવામાં ભાગ પડાવવા આવે? તમે આવું બોલી બોલીને જ માથું વધારે દુખાડો છો. હા હા, મારું બોલવાનું તો તમને માથાનો દુખાવો જ લાગશે ને. ના ના, તમારું બોલવું તો કોયલના ટહુકા જેવું લાગે છે. કરો, મારી મજાક કરો તમે બસ. નહીં કરું બાબા, તમે રડો નહીં. મને મનાવતા નથી આવડતું, તમે ચૂપ થઈ જાઓ. એક શરત. શું? તમે આજે આખો દિવસ આરામ કરશો, આ ઓરડાની બહાર નહીં નીકળો. અને હું એમ કહું કે
કે મારે મારું એક કામ બતાવવા બહાર જવાનું છે તો હું રડીશ, હું બહુ રડીશ, હું આખો દિવસ રડીશ. તમે તો ધમકી આપો છો, તમારા કરતા તો આતંકવાદી સારા. એક વારમાં ઠાર તો કરી દે. પછી હું શાંતિથી બધી એને મારી વાત કરી દઈશ. અરે હું એને ઓળખું છું ને, એ બહુ ચિંતામાં પડી જશે. અરે લાગણીશીલ છે ને, ભલે મેં એને જન્મ નથી આપ્યો એટલું જ, બાકી એનું પહેલું રડવાનું મેં સાંભળ્યું હતું. એના માં સાહેબને હોશ જ કે હતો સુવાવડતાને. મેં એને મારા દીકરાની જેમ ઉછેર્યો છે, અને આજે આટલા વર્ષે હું એને મળવા આવી, અને તે પણ આવા સમાચાર સાથે. તમે જે રીતે કહો એ રીતે પણ જલ્દીથી કહી દેજો, પછી એવું ન થાય કે વેળા વીતી જાય અને કામ પતે નહીં. એ પણ છે ભેરુભા, ઝડ જાવ અને એને કહેજો કે એની ઢોસલી એને મળવા આવી છે. ભલે બા. ભાઈને જેમણે નાનેથી મોટા કર્યા ને, ઈ પૈસા જોઈતા હશે એટલે આવ્યા હશે. દાપણનો રસ્તો સહેલો ને સરળ છે. દર વખતે ભૂલો કરતા જવી કરતા જવી, ને પછી ધીરે ધીરે ઓછી ઓછી ભૂલો કરતા જવી, આખરે શું કરવું એ જાણી લેવું, એનું નામ દાપણ. દાપણ એમનેમ કંઈ નથી આવતું, ઘણીવાર ઉંમર સાથે આવે છે, ઘણીવાર અનુભવ સાથે આવે છે, ઘણીવાર સમજણ સાથે આવે છે. તમે જોજો, બાળકને પેલી નાની નાની ઇંગ્લિશની ચોપડીઓ ભણવાની આવે છે ને, એમાં લખ્યું હોય છે કે ટામેટું એ ફળ છે, બરાબર, એ સમજવું એ જ્ઞાન છે, પણ ટમેટાને ફ્રૂટ સલાડમાં ન નખાય એ સમજવું એ દાપણ છે.